વડાપ્રધાન મોદી અમદાવાદ શહેરની 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા, ત્યારે પીએમ મોદી અમદાવાદ શહેરથી વર્ચ્યુઅલી વડોદરા શહેરમાં રેલવેના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા, ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં ભાજપના એટલા નેતાઓ પહોંચ્યા કે નેતાઓ માટે મૂકવામાં આવેલી ખુરશીઓ ખૂટી પડી. જેમ જેમ નેતાઓ આવતા ગયા તેમ તેમ વધારે ખુરશીઓ મૂકવી પડી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં સૌથી પહેલા સાંસદ રંજન ભટ્ટ, મેયર પિંકી સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પહોંચ્યા હતા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તેમજ ધારાસભ્ય કેવુર રોકડિયા આવ્યા હતા અને તેમણે બેસવા માટે DRM એ ખુરશી ખાલી કરી આપી હતી. જો કે ત્યારબાદ પણ નેતાઓ આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલ અને ચૈતન્ય દેસાઈ આવ્યા હતા. છેલ્લે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પહોંચ્યા હતા, જેથી રેલવે વિભાગે વારંવાર ખુરશીઓ લાવીને મૂકવી પડી હતી. તો લોકસભાની ચૂંટણીને પગલે ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા, જેથી રેલવે વિભાગની ગણતરી ઊંધી પડી હતી, જેથી વારંવાર ખુરશીઓ મંગાવવી પડી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ લાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.